નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2 વિષય અંગ્રેજી રિવિઝન પૂર્ણાવતરણ ભાગ 2 પૂર્ણાવતરણ ભાગ 2 લેસન 1 ધ આલ્ફાબેટ લેસન 1 ધ આલ્ફાબેટ આલ્ફાબેટ એટલે મૂળાક્ષરો એ આપણે આ ભાગ 1 માં જોઈ ગયા મૂળાક્ષરો આપણે ભાગ 1 માં જોઈ ગયા આલ્ફાબેટ માં આપણે પહેલી એબીસીડી અને બીજી એબીસીડી આપણે જોઈ ગયા આજે હવે આપણે જોઈશું અંગ્રેજી મૂળાક્ષર સામે ગુજરાતી ઉચ્ચાર લખો તો અંગ્રેજી મૂળાક્ષર સામે કેવા ગુજરાતી મૂળાક્ષર શું આવે એ વિશે આપણે અભ્યાસ કરીશું કે એ નું શું થાય બી નું શું થાય ગુજરાતી ઉચ્ચાર એ આપણે અહીંયા અભ્યાસ કરીશું અગાઉ આપણે લેસન 1 માં શીખી ગયા છીએ પણ આજે આપણે પૂર્ણાવતરણ કરીએ છીએ તો પૂર્ણાવતરણમાં અંગ્રેજી મૂળાક્ષર સામે ગુજરાતી ઉચ્ચાર લખો તો એથી જ્યાં ધૂંધીના આપણે ગુજરાતી મૂળાક્ષરો ઉચ્ચાર એ પ્રથમ એબીસીડીથી એ અને બી સી ડી એથી જ્યાં ધૂંધી એબીસીડી આપણે લખી પણ એના ગુજરાતી ઉચ્ચાર શું થાય એ આપણે જોઈએ એ તો એનું શું થાય ગુજરાતી ઉચ્ચાર એ થાય શું થાય એ બીનો બ બીનો ગુજરાતી ઉચ્ચાર શું થાય બ બી ફોર બેટ લખીધું ને આપણે તો બ થી ચાલુ થયો એ ફોર એપલ લખીધો એપલ શબ્દ ક્યાંથી ચાલુ થાય એ થી પછી એન્ડ એ વન એ થી ચાલુ થાય એટલે એનો એ આવે બી નો બ આવે પછી સી સી ફોર આપણે કેટ લખીધું તો કેટ શબ્દ ગુજરાતી ઉચ્ચારમાં સનાથી ચાલુ થાય ક થી સનાથી ચાલુ થાય ક થી ડી ફોર ડોગ ડી ફોર ડોગ ડ કયા શબ્દથી ચાલુ થયો ડગલાનો દ ડગલાનો દ ડી ફોર ડોગ એટલે કૂતરો તો ડી નો ગુજરાતી ઉચ્ચાર ડ થાય ઈ ફોર એગ એ ફોર એલિફન્ટ પણ થાય અને એગ પણ થાય ઈ પણ થાય ઈ નો ઉચ્ચાર ગુજરાતી શું થાય ઈ પણ થાય અને એ પણ થાય એલિફન્ટ એગ આઈસ્ક્રીમ ઈ ફોર એગ એલિફન્ટ એ શબ્દ ઈ ઉપરથી આવે અને એ એલિફન્ટ એ ઉપરથી આવ્યો એગ પણ એ ઉપરથી આવ્યો અને ઈ વપરાય ગુજરાતી ઉચ્ચાર ઈ વપરાય એફ નો ગુજરાતી ઉચ્ચાર શું વપરાય હ શું વપરાય હ જી નો જી નો ગુજરાતી ઉચ્ચાર શું વપરાય જી પર શું લખીધું આપણે ગન તો ગ શબ્દ થી ચાલ થાય તો જી નો ગુજરાતી ઉચ્ચાર ગ આવે એચ પર હટ હટ એટલે હ થી ચાલ થયો હટ શબ્દ ક્યાંથી ચાલ થયો હટ ગુજરાતી ઉચ્ચાર થી હ થી એટલે એચ નો ગુજરાતી ઉચ્ચાર શું આવશે હ આઈ ફોર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ આવે ને આઈ નો ઈ આવે શું આવે ઈ પછી જે ફોર જગ જે ફોર જગ જીનો શું આવે જેનો શું આવે જગ જે ફોર જગ જગ નો શું આવે જગ શબ્દ ક્યાંથી ચાલ થયો જ થી તો જેનો જ આવે કે ફોર કી કી એટલે ચાવી તો ક કી શબ્દ ક્યાંથી ચાલ થાય છે ક થી તો કે નો ક આવે અને સી નો પણ ક આવે એ બધી જગ્યાએ કે આવે ક નો પણ કે થાય છે અને સી નો પણ ક થાય છે એલ ફોર લાયન લાયન શબ્દ સનાથી ચાલ થાય છે ગુજરાતીના લ થી તો ગુજરાતી એલ નો ગુજરાતી ઉચ્ચાર શું થાય લ શું થાય લ
પણ લખી શકો, મેટ પણ લખી શકો. તો મંકી શબ્દ ક્યાંથી ચાલ થાય છે? માંથી. ક્યાંથી ચાલ થાય છે? માંથી. ગુજરાતી નો મ, તો એમનો ગુજરાતી ઉચ્ચાર મ થાય. પછી એન, એન ફોર નેસ્ટ, નેસ્ટ એટલે માળું થાય, નેટ એટલે જાળી, નેટ એટલે જાળી. તો નેટ શબ્દ શાનાથી ચાલ થાય છે? નથી, ગુજરાતી શબ્દ નથી ચાલ થાય છે, તો એનો ગુજરાતી ઉચ્ચાર ન આવે. પછી ઓ, આવું, આવું શબ્દ આથી ચાલ થાય છે, તો ઓ ગુજરાતીનો ઉચ્ચાર શું આવે? ઓનો ઓ આવે. પછી પી ફોર પોટ, વા પેરોટ, પેરોટ પોટ એ ગુજરાતી કયા ઉચ્ચારથી ચાલ થાય છે? પથી. ક્યાંથી ચાલ થાય છે? પથી, એટલે પીનો પ આવે. ક્યુ ફોર ક્વિલ, ક્વિલ ક અને વ જોડેલો હોય, ક આવી રીતે ક આવશે, ક્વિલ એટલે પીસું, બરોબર? ક્વિલ, તો ક અને બિલ વ જોડેલો હોય, ક બરોબર, ક ક્વિલનો ક આવે. આર ફોર રેટ, શબ્દ રેટ, રેટ શબ્દ શાનાથી ચાલ થાય છે? રથી. ક્યાંથી ચાલ થાય છે? રથી. તો રેટ પર રેટ એટલે ઉંદર, તો આનો ગુજરાતી ઉચ્ચાર ર થાય, આનો ગુજરાતી ઉચ્ચાર ર થાય. યસ, યસ, યસ નો એસ ફોર સન, તો સન શબ્દ ગુજરાતી કયા ઉચ્ચારથી શરૂ થાય છે? કયા શબ્દથી? સથી. તો સન એટલે સૂરજ, તો સ્નો ગુજરાતી ઉચ્ચાર શું આવશે? સસલાનું સ. ટી ફોર ટાઈગર, ટી ફોર ટાઈગર, ટાઈગર શબ્દ તથી ચાલુ થાય, ટાઈગર તથી ચાલુ થાય છે ગુજરાતી ટ શબ્દથી, તો ટી ફોર ટાઈગર. તો ટી નો ગુજરાતી ઉચ્ચાર શું આવે? ટપાલી નો ટ, ટપાલીનો ટ પણ આવી શકે, બરોબર? ટ ટપાલીનો ટ અને તલવારનો ટ બે જ આવી શકે. યુ, યુ ફોર અન, અન એટલે કુંજો, શબ્દ શેરથી બોલાય છે? અ, અનથી બોલાય છે ને. યુ નો શું થાય ગુજરાતી ઉચ્ચાર? અ થાય, શું થાય? અ. વી ફોર વેન, વી ફોર વેન, વેન શબ્દ શેનાથી ઊંચા થાય છે ગુજરાતી? કયા શબ્દથી? પથી. કયા શબ્દથી ઊંચા થાય છે? પથી. તો વી ફોર વેન, વી નો શું થાય ગુજરાતી ઉચ્ચાર? વ. ડબલ્યુ ફોર વ, વોચ, વી ફોર વોચ એટલે ઘડિયાળ, વેબ એટલે શનાઈ ઉચ્ચાર ચાલુ થયો ગુજરાતી? પથી. તો ડબલ્યુ નો વ થાય, ડબલ્યુ નો એ વ થાય અને વી નો પણ વ થાય ગુજરાતી ઉચ્ચાર. એક્સ ફોર ક્રિસમસ, સ ક અને સ જોડેલા આવે, ક્રિસમસ ટ્રી, બરોબર, ક અને સ જોડેલા આવે, આવી રીતે સ શબ્દ આવે જ એક્સ નો. વાય ફોર યાક, યાક શબ્દ સણાય જાવ છે ગુજરાતી કયા ઉચ્ચારથી? યથી, યાક એટલે યથી ચાલ થાય, તો વાય નો શું આવે? ય. અને ચેટ, ચેટ ફોર જીપ, જીપ એટલે શું થાય? જીબ્રા થાય, તો ઝેડ શબ્દ જીબ્રા કયા ગુજરાતી શબ્દથી ચાલ થાય? જ ઉપરથી, તો જીપ પણ જબલાના જ ઉપરથી ચાલુ થાય છે, એટલે ઝેડ નો ગુજરાતી ગુજરાતી ઉચ્ચાર શું આવે? જ. શું આવે? જ. તો આપણે અહીંયા જોયું અંગ્રેજી મૂળાક્ષર સામે ગુજરાતી ઉચ્ચાર જોયા, તો આ તમારે ગુજરાતી ઉચ્ચાર પહેલી એબીસીડી અને બીજી એબીસીડી આપણે ભાગ એકમાં લેસન લખ્યું, એના પછી આપણે લેસનમાં હોમવર્કમાં લખવાનું છે અંગ્રેજી મૂળાક્ષર સામે ગુજરાતી ઉચ્ચાર લખો, એથી ચેર સુધી આપણે લખવાના છે સારા અક્ષરે. મેં તમને અત્યારે લેસન આપી દીધું, હવે બીજી વાર આપીશ નહીં, બીજું લેસન આગળના
આગળ આપણે અભ્યાસ કરીએ એમાં આપીશ. અમે આ લેસન આપી દીધું, આ લેસન તમારે લખવાનું છે એ થી જ્યાં સુધી. બીજું લેસન અગાઉ આપીશું, આગળ આપણે ચલાવીએ પાઠ એ પ્રમાણે આપણે લેસન આપીશું. હવે અગાઉ જોઈએ આપણે અંગ્રેજી ઉચ્ચાર સામું આપણે ગુજરાતી ઉચ્ચાર શીખ્યા. તો હવે જોઈશું ફન ટાઈમ. ફન ટાઈમ એટલે મસ્તી, મસ્તીનો સમય, મજાનો સમય. ચિત્રો જોઈ એ ઈ આઈ ઓ યુ વડે ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણે ચિત્ર દોર્યા નથી, ચિત્રના બદલે એના ગુજરાતીમાં નામ લખ્યા છે. આપણે ચિત્ર દોર્યા નથી, એના નામ લખ્યા છે. એ આપણે કઈ સના વડે ખાલી જગ્યા પૂરવાની છે? સ્વર વડે. પાંચ સ્વર વડે, સ્વર મૂકીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો સ્વર કયા કયા છે? પાંચ, એ ઈ આઈ ઓ અને યુ, આ પાંચ સ્વર છે. એનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. આપણે અગાઉ સ્પેલિંગો તો શીખી ગયા છીએ, અમુક આ શબ્દો બધા આવી જ ગયા છે આપણે ભણવામાં, એટલે તમને ખબર હશે કે કઈ ખાલી જગ્યામાં કયો સ્વર આવશે. તો આપણે જોઈએ એક્ઝામ્પલ. પહેલું છે ટોપો. તો ટોપાને અંગ્રેજીમાં શું કહેવાય? હેટ. હેટ, હેટ. તો શું આવશે ખાલી જગ્યામાં? કયો મૂળાક્ષર આવશે? એ. તો આપણે અહીંયા એ મૂકીશું, આપણને એક્ઝામ્પલ આપેલું છે. ટોપાને હેટ એટલે ટોપો, અને સામે આપ્યું છે ઝૂંપડી. ઝૂંપડીને શું કહેવાય? હટ. હટનો સ્પેલિંગ શું આવે? એચ યુ ટી. તો શું આવશે ખાલી જગ્યામાં? યુ, હટ. તો યુ આવશે. પગ. પગને અંગ્રેજીમાં શું કહેવાય? લેગ. શું કહેવાય? લેગ. લેગનો સ્પેલિંગ તમને ખબર હશે, શરીરના અંગો તમે શીખી ગયા છો. તો શું આવે લેગનો સ્પેલિંગ? એલ ઈ જી. તો ખાલી જગ્યામાં શું આવશે? લેગ, માત્રનો ઈ આવશે. તો આપણે અહીંયા ઈ મૂકીશું, એલ ઈ જી. લેગ એટલે પગ. ને લાકડું, લાકડાને અંગ્રેજીમાં શું કહેવાય? લોગ. લોગ એટલે લાકડું. એલ ઓ જી. એલ ઓ જી એટલે લોગ. કાનો મતનો ઓ આવે, લોગ એટલે લાકડું. પછી છે ભૂંડ. ભૂંડને શું કહેવાય અંગ્રેજીમાં? પીગ. પીને રસવાઈ છે. પીગ એટલે શું આવશે? રસવાઈનું આઈ આવશે, પી આઈ જી. તો ખાલી જગ્યામાં શું આવશે? આઈ. પીગ એટલે ભૂંડ. પછી ફેન. ફેન એટલે પંખો. ફેનનો સ્પેલિંગ તો તમે ખબર પડે, પંખો કીધો એટલે તમે તરત બોલી ગયા છે પંખાનો સ્પેલિંગ. એફ એ એન. તો ખાલી જગ્યામાં એ આવશે. જી ફોર ગન. ગનનો સ્પેલિંગ, ગન એટલે બંદૂક. જી યુ એન. તો ખાલી જગ્યામાં શું આવશે? યુ. જી યુ એન. ગન એટલે બંદૂક. કચરા પેટીનો ડબ્બો, બિન. બિનનો શું આવશે? બી આઈ એન. ડસ્ટબિન. બિન એટલે આઈ આવશે. બી આઈ એન, ખાલી જગ્યામાં આઈ આવશે. ટોપ. ટોપ એટલે ભમરડો. ટી ઓ પી. તમને ખબર છે ટોપ એટલે ભમરડો. ટોપનો સ્પેલિંગ એ તમને આવડતો છે, ટી ઓ પી. તો ખાલી જગ્યામાં શું આવશે? ઓ. પછી ટેપ. ટેપ એટલે નળ. ટી એ પી. ટી એ પી. ટેપ એટલે નળ. તો એ આવશે ખાલી જગ્યામાં શું આવશે? એ. મરઘી. મરઘીને શું કહેવાય? હેન. આપણે પક્ષીઓના સ્પેલિંગો જોઈ ગયા, પાઠમાં અગાઉ જોઈ ગયા ને. અગાઉ આપણે પક્ષીઓના સ્પેલિંગો જોઈ ગયા હતા, એમાં હેન એટલે મરઘી. હેન અને માત્રા છે એટલે ઈ આવશે. એચ ઈ એન. હેન એટલે અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? ઈ. હેન એટલે મરઘી. પેન. તો પેન એ માત્રા છે. તો પી ઈ એન. અહીં
એટલે શું આવશે ખાલી જગ્યામાં ઈ પી એન પેન એટલે પેન એન્ડ તો એન્ડ આપણે પહેલું શીખી ગયા એ ફોર એન્ડ તો એન્ડ તો કીડી તો શું આવશે એ શું આવશે એ અહીંયા ખાલી જગ્યામાં એ આવશે આપણે ઈંડાનો સ્પેલિંગ પણ શીખી ગયા ઈંડાને એક કહેવાય તો ડબલ સી આપેલા છે તો ખાલી જગ્યામાં શું આવશે ઈ શું આવશે ઈ એક એટલે ઈંડુ હવે આગળ છે તાકણી તાકણીને શું કહેવાય પિન પીડીએડસવાય છે તો શું આવશે એનો આઈ શું આવશે આઈ પી ફોર પિન એટલે તાકણી તો ખાલી જગ્યામાં શું આવશે પી આઈ એન આઈ આવશે શું આવશે આઈ તો કરીને એમ બેઠે આવી ટપકું કરવાનું નહીં ટપકું કરો તો એલ દેખાશે તો આવી રીતે એવું ટપકું કરવાનું તો ખબર પડે કે આઈ કહેવાય તો એલ ગણાશે બી ફોર બસ બસનો સ્પેલિંગ તમને ખબર પડી જઈ હશે કે બી ફોર બસ બસનો સ્પેલિંગ ખબર પડી જઈ હશે બી યુ એસ બી યુ એસ તો શું આવશે ખાલી જગ્યામાં યુ મોપ મોપ એટલે પોતું પોતાને શું કહેવાય મોપ મોપ કાણું માત્ર છે એટલે શું આવશે ઓ શું આવશે ઓ એમ ઓ પી મોપ એટલે પોતું તમે પહેલા ધોરણમાં આ બધું શીખી ગયા છો આ બધું આવી ગયેલું હશે સ્પેલિંગો તમારે સિનિયર કેજીમાં પણ આવા સ્પેલિંગો અમુક આવી ગયા છે એ તમને થોડા આવડતા હશે ને આપણે અગાઉ ભણી ગયા પાઠમાં પહેલા પાઠમાં આપણે ભણી ગયા એટલે તમને સ્પેલિંગો તમે મૂઢે કર્યા હશે એટલે તમને આવડતા જ હશે પોતાને શું કહેવાય મોપ એટલે પોતું એમ ઓ પી તમને ખબર પડી જશે મારા પહેલાં તમે લખી દીધું હશે કે અહીંયા ઓ આવે નકશો નકશાને શું કહેવાય મેપ અમે મોબાઈલમાં કહીએ લાવ મેપ જોઈએ લાવ ક્યાં જવાનો રસ્તો જોઈએ એમ નકશો તો મેપ મેપમાં શું આવશે એમ એ પી તો ખાલી જગ્યામાં શું આવશે એ મેપ એટલે નકશો અહીંયા એ આવશે ખાલી જગ્યામાં તો આપણે એ જોયું એ ઈ આઈ ઓ યુ વડે ખાલી જગ્યા પૂરી આ પણ તમારે અગાઉ લેસન લખ્યું ગુજરાત અંગ્રેજી ઉચ્ચાર સામે અંગ્રેજી અક્ષરો સામે તમારે ગુજરાતી શબ્દ લખવાનું એ તમે ઉચ્ચાર લખવાનું એ તમે લખ્યું લેસન એના પછી આપણે આ લેસન લખવાનું વડે ખાલી જગ્યા પૂરો આવી રીતે તમારે લખવાનું મેં લખ્યું એવી રીતે તમારે લેસનમાં લખવાનું છે હવે જોઈએ સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો જેનો ઉચ્ચાર સમાન બોલવામાં આવતો હોય સમાન ઉચ્ચાર એવા ઉચ્ચારવાળા શબ્દો આપણે અંગ્રેજીમાં લખવાના છે ખબર પડી તમને સમાન ઉચ્ચાર વાળા સમાન ઉચ્ચારવાળા શબ્દો એટલે ખબર પડી કેન તો પેન મેન એવી રીતે સમાન ઉચ્ચાર બોલાતા હોય એવા ઉચ્ચારવાળા શબ્દો આપણે અહીંયા લખવાના છે મેન પછી મેન તો હેન મેન અને હેન બે શબ્દો ઉચ્ચાર સરખા થાય છે ઉચ્ચાર સરખા થાય બરોબર ઉચ્ચાર સરખા થાય એવા શબ્દો આપણે અહીંયા લખવાના છે એવા આપણે શબ્દો જોઈએ આપણે ભણી ગયા અગાઉ આવા શબ્દો પણ આજે આપણે પૂર્ણાવર્તનમાં આ શબ્દો જોઈ લઈએ એટલે તમને યાદ આવી જાય કે પરીક્ષામાં તમારે લખવામાં કોઈ મિસ્ટેક થાય નહીં એટલે આપણે ફરીથી આ પૂર્ણાવર્તનમાં જોઈ લઈએ કેન તો ફેન કેન અને ફેન એ એન આ પાછળનો ઉચ્ચાર બંને શબ્દો બંને સ્પેલિંગ સરખા આવવા જોઈએ કેન અને ફેન બંને ઉચ્ચાર સરખા થાય છે એમ સમાન ઉચ્ચારવાળા શબ્દોવાળા એવા શબ્દો અહીંયા લખવાના હોય એવા શબ્દો લખવાના જેનો અર્થ થતો હોય એવા શબ્દો લખવાના ગમે તે શબ્દ મૂકીને તમારે એ શબ્દ લખવાનો નથી એવા શબ્દો લખવાના કે જેનો અર્થ થતો હોય એવા શબ્દો જ લખવાના છે તમે ગમે તે શબ્દ લખી શકો નહીં ફેન એટલે પંખો થાય એનો અર્થ થયો ફેન એટલે પંખો એવી રીતે એનો અર્થ થવો જોઈએ
એવા જ ઉચ્ચાર અહીંયા લખવાના છે, સમાન ઉચ્ચાર. ફેટ, ફેટ એટલે જાડો, ફેટ એટલે જાડો, ફેટ. અને ડેટ અથવા કેટ પણ તમે લખી દો, અહીં તમે કેટ પણ લખી શકો છો. ફેટ, કેટ, પેટ. બેટ એટલે બેટ થાય અને કેટ એટલે બિલાડી થાય, એનો અર્થ થયો, એટલે અર્થ થાય એવા શબ્દો જ લખવાના. અર્થ વગરના શબ્દો લખી શકાય નહીં, તો પરીક્ષામાં ખોટું પડે. શું પડે? પરીક્ષામાં ખોટું. વોટ અને પોટ, વોટ પોટ બંને ઉચ્ચાર સરખા થાય છે. પોટ એટલે માટલું, પોટ એટલે શું થાય? માટલું. તો એનો અર્થ થયો, પોટ એટલે માટલું થાય, એનો અર્થ થયો ને પોટ એટલે માટલું, એવા શબ્દો લખવાના. કોય તો ટોય, કોય તો ટોય, ટોય એટલે રમકડું થાય ને, ટોય લાયા, રમકડા લાયા, એવી રીતે ટોય. કોય અને ટોય આવા સમાન ઉચ્ચાર થવા જોઈએ. પીડ અને કીડ, પીડ અને કીડ, કીડ એટલે એટલે શું થાય? બચ્ચું. ડીપ અને લીપ, ડીપ અને લીપ, લીપ એટલે શું થાય? હોઠ. લીપ એટલે એનો અર્થ શું થાય? લીપનો હોઠ. આવો ઉચ્ચાર થવો જોઈએ, અર્થ થવો જોઈએ. મેન તો હેન, હેન એટલે શું થાય? મરઘી. આપણે એ અગાઉ શીખી ગયા, હેન એટલે મરઘી, તો હેન એટલે મરઘી. હેન પછી અહીંયા તમે ટેન પણ લખી શકો, ટેન એટલે દસ લખી શકો, પછી પેન લખી શકો, પેન એટલે પેન. એવા ઉચ્ચાર, આ ઉચ્ચારનો અર્થ થવો જોઈએ એવા શબ્દો જ લખવાના. હેન એટલે મરઘી, પેન એટલે પેન, ટેન એટલે દસ, એવા અર્થ થવા જોઈએ એવા શબ્દો લખવાના. પછી કેગ તો લેગ, લેગ એટલે શું થાય? પગ, એનો અર્થ થયો ને લેગનો, લેગ એટલે પગ. પછી આગળ જોઈએ રન એટલે દોડવું, ગન એટલે બંદૂક, ગન એટલે બંદૂક. પછી મેપ, મેપ એટલે નકશો, અને ગેપ એટલે જગ્યા, જગ્યા અંતર રાખવું. ગેપ ને મેપ બંને ઉચ્ચાર સેમ થાય છે, પણ એના અર્થ અલગ થાય છે. મેપ એટલે નકશો થાય, અને ગેપ એટલે જગ્યા અંતર. મિક્સ એટલે વેર ચેડવાનું, મિક્સ બધું ભેગું. સિક્સ એટલે સ, મિક્સ એટલે વેર ચેડવાનું, અને સિક્સ એટલે સ, મિક્સ એટલે ભેગું, અને સિક્સનો સ થાય. બંનેના અર્થ અલગ થાય છે, ઉચ્ચાર સરખા થાય છે મિક્સ અને સિક્સ. પેન અને ટેન, પેન એટલે પેન થાય, અને ટેન એટલે દસ થાય. એમ પેન અને તેનો ઉચ્ચાર સરખો થાય છે, અને અર્થ એના અલગ થાય છે. આવી રીતે તમારે સમાન ઉચ્ચારવાળા શબ્દો પરીક્ષામાં પૂછાશે અને તમારે લખવાના છે. પરીક્ષામાં બે લખ્યા એવા તમે બીજા ઉચ્ચાર પણ સમાન ઉચ્ચાર લખી શકો છો, જેનો અર્થ થતો હોય એવા શબ્દો લખી શકાય. તમે આ લેસન આ લખ્યા પછી તમારે લેસનમાં લખવાનું સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો. આટલા સુધી આપણે આ સમાન ઉચ્ચારવાળા શબ્દો સુધી લેસન લખવાનું છે. અહીંયા આપણો લેસન વન આલ્ફાબેટ પૂરો થાય છે, ભાગ બે. હવે આપણે આગલા પીરિયડમાં મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.